વીરાંગના નાયિકા દેવી કદંબ રાજ્યના મહામંડલેશ્વર પરમાડીના પુત્રી હતા તેમના વિવાહ ગુજરાતના મહારાજા અજયપાલ સાથે થયા હતા એક અંગરક્ષક દ્વારા વર્ષ અગિયારસો છોતેર માંગ અજયપાલની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્યની સત્તાની કમાન તેમના પત્ની નાયિકા દેવીના હાથમાંગ આવી હતી કારણ કે તે સમયે તેઓનો પુત્ર મૂળરાજ બાળક હતો મોહમ્મદ ઘોરીને જ્યારે ખબર પડી કે ગુજરાત પર એક વિધવા રાણીનું શાસન ચાલે છે ત્યારે તેણે એક સ્ત્રીને નાજુક સમજીને ગુજરાત પર ચઢાઈ કરી દીધી આ આક્રમણની પહેલેથી મળેલ માહિતીના આધારે નાયિકા દેવીની સેનાએ ગુજરાતની રાજધાની પાટણથી દૂર આબુ પર્વતની તળેટીમાં કયાદરાની નજીક પહોંચી ઘોરી સાથે યુદ્ધ કર્યું હતું આ યુદ્ધમાં ઘોરી ખરાબ રીતે ઘાયલ થયો તથા તેણે પ્રાણ બચાવવા માટે પલાયન કરવું પડ્યું હતું તેને તે સમયે નારી શક્તિનો એવો પરચો મળ્યો કે આ ઘટના પછી ઘોરીએ કદી ગુજરાત ઉપર નજર ન નાખી